ઘેમે થોલી ધીરે કંકાવટી મારા હાથમાં See you later.
राम नारायण जानकी वल्लभ राम नारायण जानकी वल्लभ बोली कहते हैं भगवान आते नहीं बोली कहते हैं भगवान आते तुम વિક્રિય પરિવારને આંગણે આવો વાતિકડ અવસરીઓ હોય બાપાનું જીવન ચરિત્ર ભજવાતું હોય રમતા રમતા બેનબા સગુણાના બીજા મંગળ સુધી આ મંડળ પહોંચ્યું હોય તો પરિવાર કહું અહીંયા જે રકમ થાય જે ફંડભાળો થાય એક ગોત્રી ગાય માતાના લાભાર્થે ઉપરાવાનો હોય ઘણા દાતાઓના નામ આવ્યા હોય પણ અત્રે મારા આમંત્રણને માન આપી અહીંયા ભાવેશભાઈ ડાંગર ઉપસ્થિત હોય તેનો અમે મંડળ વતી અંતકરણ પૂર્વક સ્વાગત કરી 201 રૂપિયો મુકેશભાઈ વિક્રિયા 100 રૂપિયા ગૌરવભાઈ 501 રૂપિયા રમેશભાઈ પરસાણા 501 રૂપિયા જયવીનભાઈ 501 રૂપિયા હિરેનભાઈ 501 રૂપિયા ગણેશભાઈ પરસાણા 501 રૂપિયા મનસુખભાઈ 201 રૂપિયા જયેશભાઈ 100 રૂપિયા ખોડાભાઈ શાંતિભાઈ 100 રૂપિયા લાલજીભાઈ 201 રૂપિયા દિલીપભાઈ 501 રૂપિયા નરેશભાઈ 100 રૂપિયા મનસુખભાઈ 200 રૂપિયા ચતુરભાઈ 251 રૂપિયા રાજુભાઈ એરમા 100 રૂપિયા રામ ભરોસે 501 રૂપિયા પ્રકાશભાઈ સખિયા 201 રૂપિયા પ્રવીણભાઈ તરફથી આવે છે 501 રૂપિયા શ્રીકભાઈ 501 રૂપિયા રમેશભાઈ 1101 રૂપિયો ગણેશભાઈ પરસાણા 501 રૂપિયા દિનેશભાઈ ભૂત 100 રૂપિયા જીવરાજભાઈ 100 રૂપિયા જયંતિભાઈ 501 રૂપિયા ભાઈશભાઈ 501 રૂપિયા ખોડાભાઈ કાનજીભાઈ તેમના તરફથી આપવામાં આવશે 100 રૂપિયા રમેશભાઈ 201 રૂપિયો રમેશભાઈ 100 રૂપિયા ખીમજીભાઈ 501 રૂપિયા ના હિતેશભાઈ બિપિનભાઈ અને 2001 રૂપિયો શિવધારા શેરી નંબર 2 તરફથી આપવામાં આવશે રામદેવજી મહારાજ ભગવતી ખોડલ મારો તોરણિયાનો ઠાકર સર્વદાતાઓને સદાય શક્તિ કળાય રાખે જય નકળંગ નેતાધારી તોરણિયા ધામ આજે મારે ભાઈ હિરણભાઈ એમના આંગણે ભવ્ય આયોજન આજે વેકરિયા પરિવારે ખોબે અને ધોબે દાન આપ્યું છે મારો બાપલ્યો અને આજે હિરણભાઈએ પણ એક હીરો જેવું કામ કર્યું શું કામ કે આજે કઈ પૈસા આવે એ તમામ રૂપિયા એક ગૌ માતા જે લુલી લંગડી હોય મિત્રો આ પૈસા એની અંદર વપરાય છે તો આજે બેન સુગણાના બે મંગળ વર્તાઈ ગયા બે મંગળ બાકી છે ટૂંક સમયમાં આપણે આચ્યાન શરૂઆત કરશું કારણ કે એનું કારણ છે કે આચ્યાન ઘણું બાકી છે બોલવામાં હવાર પડી જાય તો રમશું ક્યારે વાતે હાસિનભાઈ બોલવામાં હવાર પડી જાય પછી હું ક્યારે અને કહેવાનો અર્થ એ કે અમારે ભાઈ ટુડિયાવાળા ભાઈ એવા ખુડિયાર ડિજિટલ બહુ સરસ મજાનું લાઈવ બતાવે છે અને એનો પણ કશ કાઠિયાવાડ ગુજરાતની અંદર જેનું ભૂસતું નામ હોય તો એમનો પણ ખૂબ ખૂબ આભાર તો મિત્રો ગૌ માતાનો ખાલી 5 મિનિટનો પ્રસંગ કહી અને પછી આપણે આચ્યાન આગળ વધારશું કે ગૌ માતા માટે અમે શું કામ કાલાવાલા કરીએ વાલા પ્લાસ્ટિક ખાય પેપર ખાય અને મરી ગઈ કયા ગાયો મિત્રો રાતોરાત કતલખાને કપાય બાપ
કે ગામડા ની અંદર ગાય ને ગરદણી ખૂબ મારતો હતો. ગાય કગળે છે ભાઈ, અમને શું કામ મારે? એ વાલા, અમને પાણી ના પાતો, તું નીંદ ના નાખતો પણ તારા આંગણે મરી જવા દે. પણ મિત્રો, ગરદણી સમજે નહી, ગાય ને લાકડીએ લાકડીએ મારે છે. ગાય કગળે છે, એ ગાય ને મારીને કાઢી મૂકે, પણ એની ગાય એક કચરા પેટી નો ખૂણો હોય, પ્લાસ્ટિક ખાય, પેપર ખાય, અને પેટ નો ખાડો પૂરે. એ કાળા માતાના માનવી જોતા જાય, પણ એ રસ્તા પર કોઈ કવિ પસાર થાય ને કવિ ની કલ્પના કેવી ભલામણા મરદા બેઠા કરે. કવિ એટલું કહીતું તું કવિરાજ, એક ગૌ માતા ને રસ્તા ભાળીને કવિએ કીધું તું કે માં, જેથી નંદ બાબા ની ઘરે નવલખ દુસતા, તેથી તારા મૂળ કેવા હતા, અને આજે કચરા પેટીના ખૂણા પાસે ઉભા ઉભા રડવાનું કારણ. ત્યારે ગૌ માતા એટલો જવાબ આપ્યો તો કવિરાજ, એ વાલા, ગુણ ક્રિયા ગોઠા કરે, અગુણ ભૂલી જાય, કાગા એ કહેવાય કે ઓલા મોટા મન ના માનવી. આજ એમ ક્યાં જાય કવિરાજ? કોને કહી? કઈ દેશ લેવી? દેશે દેશ નાળિયું કઈ દેશ લેવી? કારણ આ તો રાણા ની ઘરે રાણા, પણ અમારથી નથી તાતા પગ પાળા. આજ અમને બુઢાપો આવ્યો, અમે હાલવા જાય તો અમારથી પડાઈ જાય. એને આંગણે બાંધી તો ભલે બાંધી કવિરાજ, જગતના સુખમાં રેડિયાર મૂકવી નથી. અને રેડિયાર મૂકી તો ભલે મૂકી કવિરાજ, છેલ્લે અમને કસાઈ વાળે વેચવી નથી. અને કસાઈ વાળે વેચી તો ભલે વેચી કવિરાજ, અમારા ઉપર કરવત કારવા નતા. અને એ વાલા, કરવત કાર્યા તો ભલે હકાર્યા કવિરાજ, અમારા નાના નાના ટુકડા કરવા નતા. અને એ વાલા, નાના નાના ટુકડા કર્યા તો ભલે કર્યા કવિરાજ, એને ત્રાજવે તોડવા નતા. અને ત્રાજવે તોડ્યા તો ભલે તોડ્યા કવિરાજ, એને ખરીદી અને ઘરે લાવવા નતા. અને ખરીદીને ઘરે લાવ્યો તો ભૂલે લાવ્યો કવિરાજ, એને સુલા ઉપર શેકવા નતા. અને સુલા ઉપર શેકા તો ભૂલે શેકા કવિરાજ, એને ભાણા પીરસવા નતા. અને એ વાલા, ભાણા પીરસા તો ભૂલે પીરસા કવિરાજ, એને ઉદરમાં ઉતારવા નતા. અને ઉદરમાં ઉતાર્યા તો ભૂલે ઉતાર્યા કવિરાજ, તું અભાગ્યા ને અમને માં કેવા નતા. મિત્રો, વિચાર તો કર્યો હે, આજે આજે પરિવારે દાન ખોબે પ્રક્રિયા, પરિવાર ખોબે ને ખોબે દાન દીધું. એ તમામ રૂપિયો મિત્રો એક ગૌ માતાના ખાસ સારાની અંદર વપરાવાના છે. મારો બાપ લ્યો તો બેન સગુડાના બે મંગળ વર્તાઈ ગયા, બે મંગળ બાકી છે. તમને પાત્ર ઉપર જયારે જયારે મોજ આવે ત્યારે અહીંયા ઘોર કરવા આવી શકો છો. છૂટા ન હોય તો અહીંયા વ્યવસ્થા ગોઠવી છે, છૂટા લઈ જવા, બાધા દઈ જવા. હવે એટલું કહી મારા શબ્દને વિરામ આપું, કારણ કે આખ્યાન ઘણું બાકી છે. મેં તમને એમ કીધું કે બોલવામાં હવાર પડી જાય તો રમશું ક્યારે? વાતે હાસીન ભાઈ, પથારી કરવામાં હવાર પડી જાય પછી હું ક્યારે? એટલે આપણે, અને એમાં અમારે જે 35 જણાનું સંચાલન કરે એવા આ મંડળના પ્રમુખ શ્રી અમારે ભાઈ જયદીપસિંહ જાડેજા અહીંયા પધાર્યા, તો એને એક દાન જોરદાર તાળીઓથી વધાવી લો મિત્રો. એક ગૌ માતા માટે જેને એમ કહેવાય છે કે આજે જાડેજા પરિવારનો એમ કહેવાય છે કે બાપ ગર્વ ગણાય કે એક ગૌ માતા માટે એક અમે કલાવાલા કરી અને એક ગૌ માતાની સેવા કરાવે છે. અને મિત્રો, આજે તમે પણ સેવા ખૂબ કરી છે આમાં એક ગૌ માતા માટે. તો એટલું કહી મારા શબ્દને વિરામ આપું. બોલવામાં ભૂલચૂક થઈ ગઈ હોય તો તમારો નાનો ભાઈ, તમારો દીકરો હમજી અને એ વાત ઉપર માફી આપજો. તો મિત્રો, એક ગૌ માતાની જોડી આ સભાની અંદર અમે લઈને આવીએ તો એ જોડીને ફૂલ નહીં તો ફૂલની પાખડી નાખી અને જોડીને વધાવી લઈયો. કોઈ પાસે છૂટા ના હોય તો પ્રેમથી જોડીને પગે લાગી લઈયો, એની મજાક ના ઉડાડતા. અને એની મજાક ઉડાડે ને એની આખી જિંદગી મજાક ઉડે હો ભાઈ. જોકે આમાં મજાક ઉડાડ્યો કોઈ છે જ નહીં,
પણ એક 10 રૂપિયા નાખ્યા છે ને બાપ, તમારા મારા ઉપર આફતી આવી હોય તમને મને ડોક્ટર ના પાડી દે, અને જેથી પાકિસ્તાન ના ખૂણે સમરો, અને જેથી હોકારો ન આપે તો ભલામણ એને તોરણિયા નો પીર નો કહેવાય. તો એક ગૌ માતા ની જોડી લઈ તમારા સમક આવી છે, મારો બાપ લ્યો તો ફૂલ નહીં તો ફૂલ ની પાકડી નાખી અને વધાવી લઈયો. મિત્રો, આજ ગુજરાતી ફિલ્મ માં કામ કરેલો કલાકાર તમારી પાસે જોડી લઈને આવે. મેં ગુજરાતી ફિલ્મ માં કામ કર્યું હો મિત્રો, અને હમણાં અમારે નવી નવી કોમેડી બહાર પડી છે, એવા નકલંગ ટુડિયો, એવા સરસ મજાના હાસ્યો અને ધાર્મિક સાથે. તો એને સબસ્ક્રાઇબ કરજો, શેર કરજો, અને આપ સૌ ભાવિક ભક્તો નિહાળજો. તો એટલું કહી અને અમારે મિલનભાઈ કાકડિયાને વિનંતી કરું કે આવો મારો બાબુલ્યો, આજે વેકરિયા પરિવારના આંગણે બેન સગુણાને એવા લાડ લડાવો, એવા લાડ લડાવો કે બેન સગુણાને ઓછું ન લાગે. તો હવે ભાઈ મિલનભાઈ કાકડિયા. કોયલ બેઠી કઈ આંબલિયાની ડાળ, એ કોયલ બેઠી કઈ આંબલિયા ગઢને કાશીરા.
દીધી ફરમાઈશ ફરમાઈશ જમાના એ હજાર